નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી. લાઈવ ટીવી. આપણો આજ ચર્ચાનો મુદ્દો છે તિરુપતિ બાલાજીમાં જે પ્રસાદ આપવામાં આવે છે લાડુનો, એ લાડુમાં ભેળસેળ બહાર આવી છે. ચંદ્રબાબુ નાયડુએ આ વાત આગળ કરી છે, કારણ કે લાડુમાં સુવરની ચરબી અને માછલીનું તેલ ની ભેળસેળ થઈ હોવાની વાત આવી છે. હિન્દુ ધર્મને આ ખૂબ જ અપમાનજનક ઘટના કહેવાય, કારણ કે જે લાડુ છે, પ્રસાદ છે, પ્રસાદી સાથે આ ખિલવાડ થયો છે અને હિન્દુ ધર્મને ખૂબ જ ઠેસ પહોંચી છે કે પ્રસાદ સુધી ભેળસેળ પહોંચી છે અને આ વાત સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી છે. તો આપણી સાથે જોડાયા છે એએચપી ના પ્રવક્તા અને અન્ય ધવલભાઈ જોડાયા છે, સંદીપભાઈ જોડાયા છે. આપણે આ ચર્ચા કરીશું કે આ પ્રસાદમાં જે ભેળસેળ છે તે ક્યાં સુધી હિન્દુ ધર્મની, સનાતન ધર્મની, જે વર્ષોથી આ જે તિરુપતિ બાલાજી છે એ આસ્થાનું ધામ છે હિન્દુ માટે, અને ત્યાંના પ્રસાદમાં આ ભેળસેળ થઈ રહી છે અને કહેવાય છે કે આ કરોડો રૂપિયાની આવક છે, છતાં આ જે કંપનીઓ છે તે જે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી રહી છે, પ્રસાદ આપવાનું કામ કરી રહી છે, તેમાં ભેળસેળ બહાર આવી છે. શું કહો છો આપ, નીરજભાઈ? જી જી, જે ઘટના છેલ્લા 2-3 દિવસથી બહાર આવેલી છે અને ખૂબ મોટો વિવાદનો મુદ્દો આખા દેશમાં બનેલો છે, પરંતુ મંદિર અને પ્રસાદ આ હિન્દુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે, એટલે પ્રસાદની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ થવી અને હિન્દુ ધર્મને એ નુકસાન કરતા હોય અને એક ધાર્મિક ભાવનાને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડતી હોય એવી બાબત જો બનતી હોય તો હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વતી આ ઘટનાનો ખૂબ સખત રીતે વિરોધ કરી રહ્યો છું. પણ આ ઘટનાને ક્યાંક ને ક્યાંક એવું જોઈએ તો રાજકીય સ્વરૂપ અપાઈ રહ્યું એવું લાગી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુની સરકાર અત્યારે છે, આની પહેલાની જે સરકાર હતી રેડ્ડીની સરકાર હતી, આ તિરુપતિ મંદિરનો જે કોન્ટ્રાક્ટ હતો પ્રસાદનો, આ કોન્ટ્રાક્ટ કોને અપાયો હતો, કોની સરકાર દ્વારા અપાયો હતો, એટલે આ ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રતિસ્પર્ધાનું પણ પરિણામ હોય એવું લાગે છે. બીજું, આ પ્રસાદ જે લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યો છે, આ લેબોરેટરીની અંદર પ્રોપર એ જ સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે? કેમ કે આજે પણ એવા વિવાદો સામે આવેલા છે કે ટેસ્ટિંગમાં પણ ઘણી બધી ક્ષતિઓ રહી જતી હોય છે, તો આ બધી જ વસ્તુ પ્રોપર થઈ છે? ક્યાંક રાજકીય કિન્નાખોરીના કારણે આખે આખી ઘટનાને આવી રીતના બહાર લાવી અને આ હિન્દુ ધર્મનું અપમાન અને હિન્દુ ધર્મને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડવાનું કાવતરું તો નથી રહે? રાજકીય રીતે જો આ કાવતરું થતું હોય તો આ ઘટના પણ બહુ જ દુઃખદ છે. કેમ કે પ્રસાદ, આજે કોઈ પણ ભક્ત કોઈ પણ પ્રકારનો પ્રસાદ કોઈ પણ મંદિરમાં હિન્દુઓ જાય તો એને માથે ચડાવીને એને ગ્રહણ કરે છે, એટલે એક આસ્થાનું સ્વરૂપ છે. પણ જો આવી ઘટનાઓ રાજકીય કિન્નાખોરીથી માત્ર કાવતરાના સ્વરૂપમાં ઉભી કરવામાં આવી હોય તો પછી હિન્દુ ધર્મને, હિન્દુ ધર્મના જે ભક્તો છે અને મંદિર અને પ્રસાદ ઉપરથી એક આસ્થા ઉઠી જશે તો આ બહુ જ ગંભીર બાબત છે. એટલે આનું યોગ્ય સંશોધન, યોગ્ય ચકાસણી, કઈ રીતનું ટેસ્ટિંગ, ક્યાં ટેસ્ટિંગ થયું છે, ક્યાં પ્રોપર ક્ષતિ છે અને છે કે કેમ, આ વસ્તુનું એક પ્રોપર ચકાસણી થવી જોઈએ, આવી અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માંગણી કરીએ છીએ. બીજું, કે આ પ્રસાદ જે ઘીમાંથી બન્યો છે અથવા તો જે પણ ખાદ્ય પદાર્થમાંથી બન્યો છે, આ ખાદ્ય પદાર્થમાં ચરબીનું પ્રમાણ કે બાકીના કોઈ તત્વોનું પ્રમાણ ભૌગોલિક રીતે હોતું હોય છે, ઘીની અંદર પણ ચરબી રહેતી હોય છે, તો આ સાયન્ટિફિક રીતે અથવા તો જે નેચરલ ચરબીનું પ્રમાણ છે કે કોઈ બહારથી મિલાવટ કરેલી ચરબી છે, આ બધું જ સ્પષ્ટ, એકદમ સ્પષ્ટ થવું જોઈએ, આવું પણ અમે માંગણી કરી રહ્યા છીએ. ખાસ કરીને આ જે લેબ છે એ પ્રતિષ્ઠિત લેબ છે, તેને આ લેબમાંથી આ ચંદ્રબાબુના નિવેદન બાદ તે ટેસ્ટિંગ થયું ને તેમાં આ ફલિત થયું કે પશુ ચરબી આ જે પ્રસાદ છે મહાપ્રસાદ તેમાં મેળવવામાં આવી છે. અને આ બાબતે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ ગુજરાતની અમૂલની લેબોરેટરીમાં કોઈ ટેસ્ટિંગ થયું છે આવું મારા ધ્યાનમાં છે, તો અમૂલની લેબોરેટરીના એને ઉપર કંટ્રોલ કોનો, કયા રાજકીય પાર્ટીનો કંટ્રોલ, કે જે તે લેબોરેટરીમાં ટેસ્ટિંગ થયું છે એના ઉપર કઈ રાજકીય પાર્ટીનો કંટ્રોલ, અને એના આજે આજે ભારતની કોઈ પણ લેબોરેટરી ઘણી ગાંઠી લેબોરેટરીને બાદ કરતા એવી પ્રમાણિત નથી કે જે ચોક્કસ આધારિત એ પરિણામો આપે,
કોઈ ના કોઈ દબાણ થી ગમે તેવા પરિણામો આ લેબોરેટરી દ્વારા આવતા હોય છે. એટલે લેબોરેટરી ક્યાં પરીક્ષણ અને કયા સંજોગોમાં કેવી રીતનું પરીક્ષણ થયું છે, કોઈના દબાણની અંદર તો આ પરીક્ષણ થયું નથી ને, આવા પણ કેટલાય પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તો આની પણ બિલકુલ ચોક્કસ અને ન્યાયિક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને ત્યાર પછી કોઈ પણ દેવસ્થાન, મંદિર, ટ્રસ્ટ આના ઉપર કોઈ પણ પ્રકારના આક્ષેપો થવા જોઈએ. નહીતર હિન્દુ ધર્મ, મંદિર અને પ્રસાદ ઉપરથી હિન્દુઓની આસ્થા ક્યાંક ને ક્યાંક ડગી જશે, આવું અમે સ્પષ્ટપણે માની રહ્યા છીએ. જી 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 સંદીપજી, આખો મામલો શું હતો અને કઈ રીતે આ ઘટના બહાર આવી છે? દેખા જાય તો બહોત બડી સંખ્યા મેં યહાં પર ઘી કા સપ્લાઈ હોતી હૈ, ટેન્કર ભર ભર કે આતે હૈ, પાંચ પાંચ ટેન્કર વહાં પે લગે રહેતે હૈ, ઓર વહાં પે હજારો કરોડો રૂપિયા કી ઉસ મંદિર મેં ઇનકમ ભી હૈ, ઓર મંદિર કા ટ્રસ્ટ ટેન્ડર નિકાલતા હૈ, ટેન્ડર નિકાલને કે બાદ જિસકી કમ કીમત હોતી હૈ ઉસકો યે મંદિર કા ઘી કા સપ્લાઈ ઉન્હોને કિયા, ઓર વો ટેન્ડર મેં સબસે કમ વો કંપની ને દિયા 320 રૂપિયા. તો સબસે બડા પ્રશ્ન યે આતા હૈ કી યદિ દેવસ્થાન કે ટ્રસ્ટ કો ઓર વહાં કી સરકાર કો પતા હૈ કી કોઈ ભી ઘી 320 રૂપિયા મેં ભારત મેં નહીં મિલ સકતા હૈ, તો ઇસકા મતલબ સબકો પતા થા, લોગો કો વહાં પે કમિશન ખાના થા, વો અબ એક દૂસરે કે ઉપર આરોપ ડાલતે જાયેંગે કી યે પિછલી સરકાર મેં હુઆ હૈ, હમને ઇસકો પકડા હૈ, એક દૂસરે કો કેવલ આરોપ લગાને કી બાત હૈ, લેકિન હિન્દુ ધર્મ મેં હિન્દુ કે જો આસ્થા હૈ મંદિરો મેં ઉસકે સાથ હિન્દુઓ કે સાથ બહુત બડી છેડખાની હુઈ હૈ, ઉસકે આસ્થા કો ચોટ પહોંચાઈ ગઈ હૈ. અબ યે કૈસે ઇન લોગોને ચોટ પહોંચાઈ, ઇસકે પીછે ક્યા ખેલ ચલ રહા થા, કમિશન કા ખેલ ચલ રહા થા, ક્યા ઇનકો કમિશન નહીં મિલ રહા થા, ઇસલિયે ઉન્હોને ભાંડા ફોડા, અભી ક્યો વો જાગે, ઉનકો જબ જાગના થા તો પહેલે ક્યો નહીં જાગે જબ ઉનકી સરકાર આઈ, ટ્રસ્ટ ક્યા કર રહા થા ઇતને સમય તક, ક્યા વહાં પે કોઈ ફેસિલિટી નહીં હૈ તો કિસકી જિમ્મેદારી હૈ, કોઈ વહાં પે ભક્તો કી જિમ્મેદારી નહીં હૈ કી વહાં પે જાકે લેબોરેટરી કરે, જો વહાં પે ટ્રસ્ટ ટ્રસ્ટી બેઠે હુએ હૈ વહાં પર ઉનકી ક્યા જવાબદારી હૈ, ઉનકો જવાબ જિમ્મેદારી લેની પડેગી, ઉનકો જવાબ દેના પડેગા, ઓર યદિ વહાં પર એસા કાંડ હુઆ હૈ તો સબકો સામૂહિક ઇસ્તીફા દેના પડેગા. શંકરાચાર્ય ને ભી યહી કહા હૈ, કિસ પ્રકાર સે સરકાર વહાં પે હસ્તક્ષેપ કર રહી હૈ, સરકારો કા મંદિરો કે ઉપર કબજા કરના, કરોડો કી ઇનકમ કે ઉપર ઉનકી નિગાહ હૈ, ઓર હિન્દુઓ કે આસ્થા કે સાથ એક બહોત બડા ઇન લોગો ને મજાક કિયા હૈ, કરોડો કરોડો યહાં પે હિન્દુઓ કો ઇન લોગો ખિલા દિયા ગયા, લોગો કો આજ નીંદ નહીં આ રહી હૈ કી હમકો યહાં પે ક્યા ખિલાયા ગયા, જો હિન્દુ ધર્મ સનાતન ધર્મ મેં હૈ, જો ઉસને જિંદગી મેં કુછ નહીં ખાયા હૈ, ઉસકો ઇન લોગો ને મંદિર કે થ્રુ ખિલવા દિયા. અબ આરોપ કર રહે, રાજનીતિ કર રહે, વહાં પર રાજનીતિ કા સમય નહીં હૈ, આપ ઉસકા જવાબ દીજીએ કી પિછલી સરકાર મેં હુઆ થા કી હમારે મેં હુઆ થા, ક્યો આપકે પાસ લેબોરેટરી કી સુવિધા નહીં હૈ તો ક્યો ઇતના રૂપે કરોડો રૂપે કા ચંદા લે રહે, વહાં પે આપ ચંદા ભી લેતે હો, સબ કુછ કરતે હો, લેકિન આપ કિસી કો સુવિધા દે નહીં સકતે, યદિ આપ કિસી કો સુવિધા નહીં દે સકતે તો આપકો ઇસ્તીફા દે દેના ચાહીએ. દૂસરી બાત, શંકરાચાર્ય જી ને યે ભી બોલા કે ઇન લોગો ને અબ બદ્રી કેદારનાથ મેં ભી ઇન લોગો ને ચાલુ કિયા કે વહાં કે જો પૂજારી કી નિયુક્તિ હોતી થી વો આદિ શંકરાચાર્ય કે નિયમ જો થે કે જો પરંપરા થી ઉસકો ભી યે તોડના ચાહતે હૈ ઓર વો બતાના ચાહતે હૈ કે અબ કિસી કી ભી નિયુક્તિ હો સકતી હૈ, ડાયરેક્ટ નિયુક્તિ યે સરકાર કર દેગી, કિસકી કર દેગી, વો અપના આદમી બેઠા દેંગે જો ઉનકે હા મેં હા કરેગા, ભ્રષ્ટાચાર કરેગા, ઉસકી નિયુક્તિ હોગી. ઓર યહાં તક જો સરકાર ગાય કે નામ પર વોટ માંગી, મંદિર કે નામ પર વોટ માંગી, રામ મંદિર કે નામ પર, ધર્મ કે નામ પર, વો કંપનીઓ ને કમિશન લિયા હૈ બીફ કંપનીઓ સે, બીફ કંપનીઓ સે ભી ઇન લોગો ને કમિશન ખાયા હૈ, તો યે મંદિરો મેં ભી ઘોટાલા કરે તો ઇસમે ભી કોઈ બડી બાત નહીં હૈ. અબ જનતા કો સમજના પડેગા કે યે બીફ કંપનીઓ સે જો લે સકતે હૈ ચંદા, તો ઇનકી કિતની ભૂખ હૈ, ઇનકો કેવલ સત્તા સે મતલબ હૈ, ઇનકો કિસી સે નહીં મતલબ હૈ, મંદિર સે મતલબ નહીં હૈ, ના કિસી દેશ કે હિન્દુ જનતા સે મતલબ હૈ, ઇનકો કેવલ સત્તા ચાહીએ, ધર્મ કે નામ પર મિલતી હૈ, લોગો કો ધર્મ મેં આસ્થા હૈ, ઇસલિયે ઇન લોગો કા દુકાન ચલ રહી હૈ. તો જગદીશ ભાઈ હમારે સાથ જુડે હૈ. નમસ્કાર. તિરુપતિ બાલાજી મેં જો પ્રસાદ બટા હૈ
जी सर को जो मानने वाला है सभी को आहत हुई है जो भी दोषी थे उनको हमारे वहां भी इस प्रकार का धवल भाई ये जो आस्था के साथ इन लोगों ने खिलवाड़ किया है तो ये कब तक चलेगा? और ये जो अन्य मंदिर है हमारे जो भारत में बड़े बड़े मंदिर है वहां पर भी ये प्रसाद चल रहा है, बाजारों में घी बिक रहा है, क्या ये सबको यही खिला रहे हैं? सबके साथ ही इन लोग ऐसे ही आस्था के साथ खिलवाड़ कर रहे हैं, बाजार में जो भी वस्तु मिल रही है तो इसका भरोसा किसके होगा? किसकी जिम्मेदारी है? सरकार की जिम्मेदारी है कि सरकार वहां पे चेक करे, उसके लिए संस्थाएं बनी हुई है, सरकार के पास सारी सुविधा है। वो सरकार की जिम्मेदारी है कि जनता के पास सही वस्तु जाए, कोई भी डुप्लीकेट वस्तु न जाए, तो इसके जिम्मेदारी सरकार को लेनी पड़ेगी। धवल भाई आपका क्या कहना है इसमें? संदीप भाई नमस्कार। देखो ये जो हिंदू धर्म के साथ जो खिलवाड़ हो रहा है, मानो कि आज जो प्रसाद में जो सैंपल फेल हुआ है, ये जो चर्बी और ये जो मछली का तेल आया है मिक्सिंग में, वो प्रसाद राम जन्मभूमि के वहां पे प्रसाद जो गया था वो यहीं से गया था, उसमें भी ये प्रकरण बाहर, मतलब ये मिलावट वाला प्रसाद वहां पे गया है, ये तो मतलब चीज पक्की है बराबर। तो हमारा तो ये मानना है कि सरकारें क्या कर रही है, मतलब एक कमिटी बनानी चाहिए इस पे, और जहां जहां पे मतलब ये जो बड़े बड़े मंदिरों में प्रसाद बांटे जा रहे हैं, ठीक है, तो वहां पे सबका एक कमिटी के थ्रू टेंडर की जो भी है वो प्रक्रिया में वो सैंपल वीकली या तो फिर डेली के हिसाब से उसका सैंपल चेक होना चाहिए। जो लॉट में प्रसाद बन रहा है उनका सैंपल है मतलब चेक होना चाहिए, उसके बाद ही प्रसाद बिकना चाहिए। और जहां जहां पे ये जो इन्होंने क्या है प्रॉपर धंधा बना लिया है, ये जो जो हिंदू धर्म का जो आस्था का केंद्र है, हिंदू धर्म का इन्होंने मजाक बना लिया है। सबने क्या किया, देखो आप उज्जैन जाओगे, कहीं अंबाजी जाओगे, कहीं भी जाओगे, इन्होंने प्रॉपर एक पर्ची फड़वा लो फिर आप दर्शन करो, प्रसाद में भी ये मिक्सिंग वाला प्रसाद दे दो और पैसा ले लो, बस इनको पता है कि हिंदू धर्म मतलब जो पब्लिक है बस सोई हुई है, किसी को कुछ पड़ी नहीं, कुछ पता है नहीं, सब कुछ देके जब तक ऐसा चले जा रहा है तब तक चले जाओ। ये सब सरकारें मिली हुई है, मैं तो सरकार से विनती करता हूँ, जो भी सरकार आए, सरकार आएगी जाएगी जो भी है, लेकिन ये जो हिंदू धर्म के साथ जो खिलवाड़ हो रहा है ये कभी नहीं होना चाहिए, वरना लोगों का मतलब भरोसा टूट जाएगा ये मंदिर के प्रसादों में से। ये आज से एक साल पहले, डेढ़ साल पहले जो अंबा अपना गुजरात में अंबाजी के मंदिर में भी यही हुआ था, वो मोहनथाल और चिक्की वाला वो चक्कर में बराबर, वो भी एक फिक्सिंग था कि भी ये जो कोई सरकार का कोई मंत्री था उसके रिलेटिव को ये कॉन्ट्रैक्ट दे दो, तो ये कॉन्ट्रैक्ट जहां से इनको पैसा मिल रहा है बस वहीं पे ये करना है और कुछ नहीं करना है इनको। ધવલ ભાઈ આ વસ્તુ આજે હિન્દુની આસ્થાનો જે પ્રસાદ છે ત્યાં સુધી પહોંચી જાય તો શું કરે છે સરકાર? સરકાર સબ અપને જેબ મે ડાલ રહી હૈ ઓર કુછ નહીં કર રહી હૈ, પૈસા આ રહા હૈ સબ અપને જેબ મે ડાલ રહી હૈ ઓર પબ્લિક કો મામુ બના રહી હૈ જી, જબ તક પબ્લિક કો ભી થોડા જાગના પડેગા, पब्लिक को भी थोड़ा विरोध करना पड़ेगा, बाहर खुल के आना पड़ेगा कि जो ये हमारा आस्था का केंद्र है मंदिर, ठीक है, वहां पे ये प्रसाद के साथ जो खिलवाड़ हो रहा है मंदिरों में, पैसा ले लेके दर्शन करवाना, और वो भी नॉमिनल गरीब जो लोग है जिसके पास पैसा नहीं है उसको वो कब दर्शन कर पाएगा, वो तो लाइन में खड़ा रह के वो तो बस इंतजार करता रहेगा, तो ये सब नहीं होना चाहिए। धर्म एक प्रकार नो धंधो थई जैसे શું કરશે હિન્દુ ધર્મ જે સનાતન ધર્મની વાતો કરે છે, પણ ધર્મને એક બાજુ ધંધો બનાવી દીધો છે, ભ્રષ્ટાચારનો અડો બનાવી દીધો છે, મંદિરોને મોંઘા બનાવી દીધા છે, સાચા ભક્તો મંદિરોથી દૂર થઈ ગયા છે હવે તો આજે આ વર્ષોની જે પરંપરા છે એમની સાથે પણ આ રીતે કરી રહ્યા છે, શું નીરજભાઈ શું કહો છો આપ? આપ એચપી ના પ્રવક્તા છો,
નહીં, એમાં એવું છે કે સનાતન હિન્દુ ધર્મ એનું આસ્થાનું કેન્દ્ર એટલે મંદિર, આની અંદર હિન્દુ ધર્મના લોકો મંદિરમાં જાય અને આ પ્રકારની ઘટના બને એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે છે. પરંતુ એનો અર્થ પણ આવું તો બીજે ઘણે બધે હશે ને નીરજભાઈ, આવું તો બીજે કેટલાય મંદિરમાં હશે જે સરકારો ચલાવી રહ્યા છે. પરંતુ મંદિરોની આવક જ કરોડોમાં છે, કરોડોમાં મંદિરોની આવક છે અને મંદિરોનો વહીવટ સરકારો કરી રહી છે, એ કોઈ ટ્રસ્ટના હસ્તક નથી, બધી સરકારોના હસ્તક છે. પરંતુ હું એ કહેવા માંગુ છું કે મને જે આ વસ્તુ દેખાઈ રહી છે કે આ વસ્તુ અચાનક જ બહાર આવી અને આટલા મોટા વ્યાપક સ્તરે એની જે પણ કઈ જાહેરાતો અથવા તો એનું જે કઈ પ્રચાર પ્રસાર આ મંદિરમાં આવું થયું મંદિરમાં, તો આની પાછળ ક્યાંક શું કારણ છે આ સમજવું જોઈશે. ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક રાજકીય મુદ્દો આખો ઉભો કરાયેલો હોય છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે મંદિરમાં જે કોન્ટ્રાક્ટ અપાયો છે, જે આ જે સામગ્રી બનાવવાનો પ્રસાદ નહીં, આ કોઈ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે ને ચંદ્રબાબુ નાયડુની સરકાર પહેલાની સરકારે કોન્ટ્રાક્ટ અપાયેલો છે. બીજું ઘી જ્યાંથી પરચેસ કર્યું તો એના નિયમ અનુસાર આ બધા ટેસ્ટિંગો મંદિરે કર્યા હશે, એના નિયમમાં છે એનએબીએલ લેબોરેટરીમાં ઘીના પરીક્ષણ થતા હોય, બાકીની ખાદ્ય સામગ્રી આવતી હોય એના પરીક્ષણો થતા હોય એ પણ કર્યા હશે. તેમ છતાં જે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યું આ લેબોરેટરીની વિશ્વસનીયતા અને આ જે પરીક્ષણ થયું છે સેમ્પલનું, આ સેમ્પલ પ્રોપર ત્યાં ગયું હતું, ત્યાં કઈ બીજી કઈ ઘટના બની છે, આ બધા જ વિષયો કામ કરે છે. એટલે અત્યારની કેન્દ્ર સરકાર અને ચંદ્રબાબુ નાયડુની રાજ્ય સરકાર આ બંને કેન્દ્રમાં એક સાથે કામ કરી રહી છે. કેન્દ્ર સરકારને કેટલાક કામો એવા કરાવવા છે જેમાં ચંદ્રબાબુ નાયડુ અગેન્સ્ટમાં ઉભા છે, વક્ફ બોર્ડનું બિલ છે, તો આમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગઠબંધનો થયા હોય કે ભાઈ તમારા હરીફોને અમે આ પ્રકારની ઘટનાઓ કરી અને ક્યાંક ને ક્યાંક એને ક્લચમાં લઈશું. કેમ કે આની પહેલાની સરકાર છે જે આ કોન્ટ્રાક્ટો અપાયા હતા, એ તો આની પાછળ રાજકીય બહુ મોટું કાવતરું દેખાઈ રહ્યું છે. અને હિન્દુ ધર્મ અને પ્રસાદ મંદિર આ બધી વિષયો એવા છે કે બહુ સેન્સિટિવ વિષયો છે, લોકોને તરત સ્પર્શી જાય એવા વિષયો છે. મંદિરમાં આસ્થા પ્રસાદની અંદર કોઈ ગરબડની વાત હોય તો તરત જ લોકો એને એકદમ બિલકુલ બહુ વ્યાપક રીતે જોઈ રહ્યા છે. તો આવા મુદ્દો ઉપાડી કે જેની સામે કોઈ પ્રશ્ન પણ ન કરી શકે, પરંતુ આને આ ઘટનાને બીજા એંગલથી પણ બધાએ વિચારવી જોઈએ કે આ રાજકીય ક્યાંય કાવતરું તો નથી ને, સેમ્પલનું પ્રોપર ટેસ્ટિંગ થાય, આ ઘટના ન જ બનવી જોઈએ, એનો બિલકુલ વિરોધ છે, ક્યાંય પણ મિલાવટ ન થવી જોઈએ. જે વસ્તુ આવતી હોય મંદિરમાં એના કોન્ટ્રાક્ટ એની જે ટેસ્ટિંગની પ્રક્રિયા છે આ બધી પ્રોપર થવી જોઈએ. પણ રાજકીય ક્યાંય કિન્નાખોરીથી આખે આખું ષડયંત્ર થયું હોય અને હિન્દુઓ આની અંદર કોઈ જાતની આ ઘટનાનો શિકાર બની રહ્યા હોય એવું પણ નથી ને, આની પણ જરા ગંભીરતા બધાએ વિચારવી જોઈએ. જી 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 સંદીપજી, મહત્વનો મુદ્દો બોલ્યા છે નીરજભાઈ કે ક્યાંક ને ક્યાંક આ રાજકીય કાવડતું હોય ને હિન્દુની ભાવના ભડકાવવાનો. બીજી એક નાનકડી વાત કરી દઉં કે આ જે ઘટના બની છે આની સાયલેન્ટ તપાસ પણ થઈ શકતી હતી, આને ન્યૂઝ મીડિયામાં આટલા વ્યાપક રીતે ચલાવવાની, તો આ બધી અને આટલા સમય પછી કેમ ચંદ્રબાબુ બોલ્યા એમ. કરેક્ટ, એટલે આ હું આ વસ્તુ ક્યાંક ને ક્યાંક રાજકીય દેખાઈ રહી છે. 5 વર્ષ સુધી ચંદ્રબાબુ કેમ ના બોલ્યા, અત્યારે જ બોલ્યા. અને હવે સત્તામાં આવ્યા પછી એમના હરીફને એમને પછાડવાનો સમય છે, અથવા તો એની તક મળી રહી છે, અથવા તો તક ઉભી કરાઈ રહી છે, અને એવા સમયે આ મુદ્દો બહાર લાવીને આટલો બધો વ્યાપક કરવો, આ એક બહુ મોટો પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યું છે. અને આ દરમિયાન શંકરાચાર્યજી પણ બોલ્યા છે કે આ રીતનું થશે તો અમારે પણ એક કમિટી બનાવવી પડશે, દરેક મંદિરોમાં આ જે પ્રસાદ વેચાય છે પ્રસાદ જે અભોગ ના બને એ માટે થઈને આ બધું જ અમારે કરવું પડશે, એવું શંકરાચાર્ય પણ સાથે સાથે બોલ્યા છે. એક બાજુ સાથે બિલકુલ સંમત છું. હા, એટલે શંકરાચાર્ય અયોધ્યા વખતે પણ બોલ્યા હતા. અને આ જે મુદ્દો છે તેમાં સંદીપજી શું લાગી રહ્યું છે, આમાં કંઈક ને કંઈક રાજકીય રોટલો શેકવા પાછળ કઈ મનસા હોય? યે રાજનીતિ મેં જબ સે ધર્મ આ ગયા શામિલ હુઆ, રાજનીતિક પાર્ટીઓ ને ધર્મ કો શામિલ કિયા વોટ બેંક કે લિયે, ઉસકે લિયે ઇન લોગો ને ધર્મ કો આગે કિયા, ધર્મ કે નામ પર વોટ માંગા, વોટ માંગતે હૈ ધર્મ કે નામ પર, લેકિન ઉનકો ધર્મ સે કોઈ લેના દેના નહીં હૈ.
तो आपने देखा कि किस प्रकार से इन लोगों ने, जब भी इनकी जो इनका काम क्या है, इनका काम है रोजगार देना, महंगाई कम करना, भ्रष्टाचार ना हो उसके ऊपर ध्यान देना। भ्रष्टाचार के रोज नए नए रिपोर्ट आ रहे हैं, रोज महंगाई से लोग पीड़ित है, लोगों को बेरोजगारी है, सरकार उसका जवाब न दे पाए और तुरंत एक नया नया मुद्दा आ जाता है, नई नई वीडियो आ जाते हैं अलग अलग राज्यों में। सरकार की जहां कोई कमी होगी तो आपको दिखाएंगे बंगाल, अभी हरियाणा में, जम्मू में चुनाव है तो बिना पाकिस्तान के चुनाव नहीं होता, तब तुरंत आ जाएगा पाकिस्तान और मुसलमान। तो सरकार को पता है कि जनता की जो जरूरत है वो पूरा मत करो, उसको उससे मतलब भी नहीं है। और जनता को भी समझना पड़ेगा, जब चुनाव आएगा वो बोलेंगे पाकिस्तान मुसलमान तो जनता उसमें वोट दे देती है, और लेकिन चुनाव जाने के बाद उसको याद आता है महंगाई और घर में जो बेरोजगार है वो दिखाई देता है। तो सरकार फिर क्या करती है, सत्ता में आने के बाद फिर आपको नया नया टास्क देती है। कोरोना आएगा तो बोलेंगे ताली बजाओ थाली बजाओ, उधर एक महीना सुशांत सिंह राजपूत का केस चलाया, कभी शाहरुख खान का चलाएंगे, कभी वो बंगाल का ले लेंगे, लेकिन उनके राज्य में क्या हो रहा है उसका जवाब नहीं देंगे। वहां पे जो देश में भ्रष्टाचार हो रहा है, हिंडनबर्ग की रिपोर्ट आती है अदानी के ऊपर, उसका जवाब नहीं देना है। इन्होंने जहां पर भी हो, मणिपुर की घटना हो, एक बार भी जवाब नहीं देना है, वहां जाना नहीं है। तो देश की समस्या है उससे भागना, और जब भागते हैं तो धर्म की ये चादर ओढ़ लेते हैं, धर्म की चादर ओढ़ के उसके पीछे छिप जाना और देश की जो जनता की समस्या है उसको केवल किस प्रकार से भुला देना, किसके उसको उनको जो जनता की जो समस्याएं हैं उसको कैसे ये हटाकर नए नए मुद्दे जनता के सामने परोस देना, उसमें मीडिया का भी एक बहुत बड़ा हाथ है। मीडिया हमेशा कभी पब्लिक का और जनता की समस्याओं की बात नहीं करता, वो बात करेगा पंजाब की, बात करेगा मुसलमान की, करेगा पाकिस्तान की करेगा, लेकिन जिसको रोजगार चाहिए उसकी बात नहीं करेगा। तो इसलिए देखा यह जाता है कि राजनीति किस प्रकार से चल रही है। जनता को समझना पड़ेगा कि ये सरकार क्या जानबूझ के ऐसा मुद्दा लाई है जो समय समय पर लाया गया है, जो एक एक महीना मुद्दा चलता है। तो ये सरकार जानबूझ के मुद्दा लाई है, क्यों लेबोरेटरी वहां पर सुविधा नहीं थी, तो क्या ये देश की जनता को सबको यही खिलाया जा रहा है। बाजार में जो वस्तु मिल रही है, तो मंदिर की बात हुई, बाजार में आप बाजार में 10 ब्रांड कंपनी का खरीदिए घी, उसको लेबोरेटरी में भेजिए, तो पता चलेगा कि हमारे बाजारों में हम लोग रोज क्या खा रहे हैं। जिस घी का सैंपल फेल हुआ है वो कंपनी भी बोलती है FSSAI में हमारा सैंपल पास है, तब इसका जवाब क्या होगा कि वहां पर वो बोलते हैं पास है, उसने सप्लाई किया, आप उसके ऊपर जांच कर नहीं सकते, वो सर्टिफिकेट दिखाएगा कि ये देखिए सर्टिफिकेट हमारे पास, हमने जो सप्लाई किया है। तो आप दूसरे राज्य में जाकर गुजरात में लेबोरेटरी में टेस्ट कराकर देश में माहौल बनाना चाहते हैं कि आखिर देश में हिंदुओं को आस्था के साथ उनका खिलवाड़ चल रहा था, उसको ढकना चाहते हैं कि वहां पे आपको एक राजनीति करनी है आंध्र प्रदेश में। ये एक समझना पड़ेगा कि ये देश की जनता के साथ जो खिलवाड़ हो रहा है ये देश के नेता ही कर रहे हैं। क्या लोगों को पता नहीं है कि ये रामदेव का जो गाय का घी बेच रहे हैं, वो हजारों टन बेच रहा है वो आदमी, क्या उतनी गाय देश में है, उतना दूध निकल रहा है, उसका दूध ही बिक जाता है। अब वो बोलते हैं हमारा गाय का घी पूरे देश में बेच रहे हैं, उसका सैंपल पास होगा कि फेल होगा। यहां तक की सेटिंग है कंपनी वालों की, जहां पे लेबोरेटरी होती है आप उसका सैंपल भेजिए, वो सैंपल देख के वो पास कर देगा, वहां पर वो रिश्वत चलती है, लेबोरेटरी में रिश्वत चलती है, आपका सैंपल वो जिसका जाएगा पास हो जाएगा और जिसका फेल करना होगा वो फेल करेंगे। तो यहां तक भ्रष्टाचार चला हुआ है कि जो बड़ी बड़ी कंपनियां है वो लेबोरेटरी में भी सेटिंग करके बैठी है, तो आप जाएंगे तो जाएंगे कहां? यदि आपको सही चीज जांच करवानी है तो बिना लेबल के कोई बोतल में आपको घी डालकर
या कोई भी वस्तु को सैंपल कराइए, उसमें नाम कुछ ना हो और ऐसी जगह सैंपल जाए दूसरे राज्य में कि उसको पता ना चले, तब जाके वो सही रिपोर्ट आएगी। नहीं तो आज के जमाने में लेबोरेटरी का भी कोई भरोसा नहीं है, किसका सैंपल पास कर दे किसका फेल कर दे, केवल पैसे का धंधा चल रहा है, पैसा दो धंधा लो, इसी प्रकार से। जी राजू दा, नीरज भाई मारो सवाल ये छे कि राजनीति ने एक बाजु मुकी अने जे सनातन धर्म हिंदू धर्म नी वात छे एकदम आस्था नी वात छे अने या ये प्रसाद छे ते ग्रहण करवामां आवे छे बधाने खबर छे, પણ જે ભગવાન નો ગ્રહણ કરેલો પ્રસાદ અશુદ્ધ હોય તો આપણે પણ અશુદ્ધિ પેટમાં નાખવાના છીએ, હવે પ્રસાદ ઉપર આપણો વિશ્વાસ ગુમાવશું અને આ લોકો ત્યાં સુધી રાજનીતિ કરશે, એટલે સુવર્ણનું કે પછી જે અશુદ્ધ કહેવાય હવનમાં હાટકા નાખવાનું આ જે કામ છે એ જે ચાલી રહ્યું છે ને એ તો એને રાજનીતિ ને શું, પણ હિન્દુ ધર્મ ને એટલી બધી આનેથી એમ થાય કે આને આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ કે જે આવા પ્રસાદ જેવી વાતમાં ભેષણ કરે છે। બિલકુલ, તમારી વાત સાથે હું સંમત છું, જો આવી કોઈ ઘટના બની હોય તો એના માટે કડક સજાનું પ્રાવધાન, કડક સજાની જોગવાઈ હોવી જોઈએ। આપણે અંબાજીમાં થયેલું તમને ખબર હોય તો ચીકી વેચોમાં બહાર જવાનું થયેલું કે આમ કરો તેમ કરો ઓલો પ્રસાદ ને ઓલો પણ અંબાજીમાં થયું હતું આ શું એમ। હા, એટલે અંબાજીમાં જે ઘટનાઓ બની હતી એની અંદર કોન્ટ્રાક્ટ આપવા બાબતના પણ ઘણા બધા ઇસ્યુ હતા, જેના ઘી સપ્લાયરો હતા એ લોકોના પણ ઘણા બધા ઇસ્યુ હતા, એટલે ક્યાંક ને ક્યાંક આ બધા દ્વેષ ભાવ અને કિન્નાખોરીથી ઘટનાઓ બધી બહાર આવતી હોય છે। આ પ્રમાણેની ઘટનાઓ મંદિર અને બીજા સ્થાનોમાં નીરજભાઈ મારી મહત્વની બાબત એ છે કે હવે જે નાના ભક્તો છે, ગરીબ લોકો છે, એ ભગવાન થી દૂર થઈ રહ્યા છે, એમને પણ પ્રસાદ ખરીદવો હોય તો વીઆઈપી એની પાસે પૈસા નથી હોતા તો એને જુદા પ્રકારનો પ્રસાદ મળે છે, જેની પાસે પૈસા હોય છે એને વીઆઈપી દર્શન મળે છે, તો આ બધું શું જે એટલે આ બધી જ વ્યવસ્થાઓનો વિચાર મંદિરના ટ્રસ્ટોના ટ્રસ્ટીઓએ અથવા તો જે તે એ લોકોનું સંચાલન કરતા હોદ્દેદારો છે એમને કરવો જોઈએ। મંદિરના પ્રસાદના પરીક્ષણની એક ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ મંદિરોમાં કે જેથી કરીને આ પ્રકારની ઘટનાઓ ફરીથી ક્યારે પ્રકાશમાં ન આવે। એક પ્રકારની એનું જે ખાદ્ય પદાર્થ પ્રસાદ બનાવતો હોય તો એ જગ્યાએ અથવા કોન્ટ્રાક્ટર પોતાના સ્થાનમાં બનાવતો હોય તો ત્યાં એવી કોઈ કમિટી અથવા ટીમને એપોઇન્ટ કરી અને આ પ્રકારનું નિરીક્ષણ થવું જોઈએ, જેથી આ પ્રકારની હિન્દુઓની આસ્થાને ક્યાંય ઠેસ પહોંચવાનું કાવતરું ભવિષ્યમાં ન થાય। અને જે પણ કઈ આ કાવતરું કરી રહ્યા છે અથવા તો જાણીને પણ આ કાવતરું જો ક્યાંય કરવાનો કોઈ પ્રયાસ કરતું હોય તો એના માટે ચોક્કસપણે સજાની પણ બહુ જ આકરી જોગવાઈઓ પણ કાયદાની અંદર કરવી જોઈએ, કેમ કે આખરે પ્રસાદ, મંદિર, આપણી પૂજા પદ્ધતિ આ બધી આપણી આસ્થા સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે, એટલે ક્યારે પણ આવી ઘટનાઓના કારણે આપણા હિન્દુઓની શ્રદ્ધા તેજ પણ ડગમી ન જોઈએ અને મંદિરનો પ્રસાદ લેવામાં ખચકાટ થાય આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી મંદિરની સંચાલન કરતા સંસ્થાઓના ટ્રસ્ટીઓની અને જે જગ્યા પર સરકારો સંચાલન કરી રહી છે ત્યાં સરકારની પણ ક્યાંક ને ક્યાંક ઊભી થતી હોય છે। પણ હવે આપણે જવાબદારીઓ બધાને સોંપી દઈશું તો હિન્દુઓ પોતાના માટે શું, પોતે હિન્દુ પોતે એમ કઈ કરવું હોય તો એ નહીં કરી શકે, એની આસ્થા સાથે જોડાયેલા મુદ્દાને એ પોતે કંટ્રોલ નહીં કરી શકે, હવે હિન્દુ જાણે મંદિરથી અળગો થઈ રહ્યો છે કારણ કે એ પોતે કઈ ના કરી, ટ્રસ્ટ હોય, સરકાર હોય, બીજું બધું હોય, આ બધા નિયમો છે એ ભગવાનથી જે આપણી આસ્થા સાથે જોડાયેલા ભગવાન છે એને આપણે થી દૂર કરી રહ્યા છે, પ્રસાદ હોય તો આ બધી બાબતથી ક્યાંક ને ક્યાંક હિન્દુ અપમાનિત થતો હોય એવું લાગે છે, હિન્દુ ભગવાનથી દૂર થતો હોય એવું લાગે છે। આપ તો જે હિન્દુ ધર્મ માટે આ સંસ્થા ચલાવો છો આખી, તોગડિયાજી ખૂબ સારું કામ કરે છે હિન્દુત્વ માટે, તો હિન્દુ માટે એવો કોઈ મુદ્દો કે એવી કોઈ હિન્દુત્વ જાગતું નથી કે ભાઈ મંદિર એટલે બસ એને આને રાજનીતિમાં ના ઢાળો, આને કોઈ વ્યવસાયિકમાં ના ઢાળો, અને બસ અમારા ધર્મ માટે આસ્થાનું પ્રતિક સમૂહ જ રહેવા દો। બિલકુલ, અમારા ભગવાન છે અમે પગે લાગી। બિલકુલ, તમારી વાત સાથે એકદમ સંમત છું, પરંતુ અત્યારે દેશની આખાની પરિસ્થિતિ એવી છે કે ધર્મની ધર્મ જ રાજનીતિમાં કેન્દ્રમાં છે, જે તે જગ્યાએ ચૂંટણીઓ છે ત્યાં હિન્દુ મુસલમાનો શરૂઆત થઈ જાય છે, મંદિરો આવી જાય છે, મસ્જિદો આવી જાય છે, એટલે આ મુદ્દો હિન્દુ ધર્મનો મુદ્દો એટલો બધો સેન્સિટિવ છે
હિન્દુ મુસ્લિમ કરાવો અથવા મંદિરોના આવા કોઈ પ્રકરણો ખોલો, એટલે આ સેન્સિટિવ મુદ્દાઓ લોકોને તરત સ્પર્શે છે અને ક્યાંક ને ક્યાંક વોટ બેંકની રાજનીતિ પણ આ મુદ્દાઓને કારણે અથવા તો પોતાના ગઠબંધનના માળખાઓ સુવ્યવસ્થિત કરવાની, પોતાની યોજનાઓ પાર પાડવા માટે કાંઈ પણ કરી લેવું, અને રાજકીય આ દ્વેષ ભાવનાના કારણે ક્યાંક ને ક્યાંક આવડું મોટું હિન્દુઓનું અહિત પણ થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ મંદિરમાં આ પ્રકારની ઘટના ન જ બનવી જોઈએ. મંદિરની કમિટીઓ, આવી સ્પેશિયલ કોઈ કમિટીઓનું એપોઇન્ટ કરવી જોઈએ, જે નિરીક્ષણ કરે જે ટેસ્ટિંગ પ્રક્રિયા છે પ્રોપર થઈ રહી છે કે નહીં, ઘીની છે અથવા તો બાકીની સામગ્રીઓની છે, આ બધી થવી જોઈએ. પરંતુ આના કારણે હિન્દુ ધર્મ, મંદિરો, પ્રસાદ, આ ઉપરથી હિન્દુઓની શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક ડગી જાય તો આનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ખૂબ જ દુઃખ સાથે વિરોધ કરે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક જવાબદારી સરકારની પણ બને છે. કેન્દ્રમાં હિન્દુત્વવાદી સરકારો છે ને, મોટા ભાગના રાજ્યોની અંદર પણ હિન્દુત્વવાદી સરકારો અત્યારે કામ કરી રહી છે. તો આ પ્રકારની ઘટના આ તો પ્રકાશમાં આવ્યું છે. ચલો નિરીક્ષણ થયા પછી સેમ્પલ પ્રોપર ફેલ છે કે પાસ છે પછીનો વિષય છે, પણ બીજા આવા કેટલાય મંદિરોમાં જે પ્રસાદ વેચાઈ રહ્યો છે એના ઉપર પણ આ પ્રકારનું જરા ટેસ્ટિંગ થવું જોઈએ કે આ બધું પ્રોપર થઈ રહ્યું છે કે કેમ. જેમ અંબાજીમાં ઘટના બની હતી તો આવી ઘટના હવે દેશમાં ન થાય, આના માટે ચોક્કસ બિલકુલ સરકારે ધ્યાન રાખવું જોઈએ. અને રાજકીય કિંડાખોરી, રાજકીય દ્વેષ ભાવનાને કારણે આ ઘટનાઓ પણ ન બનવી જોઈએ, કેમ કે આ હિન્દુઓની સાથે રમત રમાઈ રહી છે, આવું અમે માની રહ્યા છીએ. પણ ખાસ કરીને હિન્દુઓ જાગશે, સરકારનો કાન કોણ પકડશે? આપણે જ પકડવો પડશે સરકારનો કાન, કારણ કે આપણે બનાવેલી સરકાર છે અને એ સરકાર એની મનસુખી નહીં કરી શકે. આપણે જાગવું પડશે, આપણે આપણા ધર્મ માટે જ લડવું પડશે. ધવલભાઈ શું કહો છો, આ પ્રસાદનું પાપ છે એ ક્યાં સુધી રહેશે? જી રાજુદાનભાઈ, જ્યાં સુધી પબ્લિક નહીં જાગે, સરકારોને તો જાગવું જ પડશે. પબ્લિક જાહેરમાં એને બોલશે, પબ્લિક પ્રસાદનો વિરોધ કરશે, પબ્લિકને આસ્થાનું કેન્દ્ર ઉપર રમત રમાતી હશે તો પબ્લિક મંદિરમાં જશે. તો આજે તમે કે હું કાલે તિરુપતિ બાલાજી જશું તો આપણે પ્રસાદ લેવાના છીએ? હવે કાલે પ્રસાદ લેવા જશું? નથી જ લેવાના. એક આપણને મનમાં એક ઓલું થઈ ગયું કે આ પ્રસાદમાં શું ભેળસેળ હશે કે શું નહીં. જ્યાં સુધી આની ચોખવટે નહીં થાય, જ્યાં સુધી આ નહીં ક્લિયર થાય, ત્યાં સુધી તમે કે હું મંદિરમાં જશું તો આપણે પ્રસાદની લાઈનમાં નહીં ઉભા રહીએ. એટલે એક આ જરૂરી છે કે એક ધર્માચાર્યોની કે એક કમિટી બનવી જોઈએ અને એની ઉપર એક આ કાર્ય થવું જ જોઈએ, અને બહુ ઝડપથી કાર્ય થવું જોઈએ કે એના રિપોર્ટો બધા આવે અને દરેક મંદિરોની અંદર ભવિષ્યમાં આ બધું ના થાય. એના માટે પબ્લિકે બી થોડુંક સરકારને એક એનો કાન આંબળ, આપણે કહીએ ને કે છોકરું તોફાન કરે તો એને કાનથી પકડવું પડે, તો એ સરકાર આપણે હિન્દુત્વવાદી છે તો પછી આપણે એને કહેવું બી પડશે કે આ બધું જે થઈ રહ્યું છે એની ઉપર સચોટ એક નિયંત્રણ રાખે. જે તે ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટ, અથવા જો જ્યાં સરકાર હસ્તક છે તો ત્યાં સરકાર હસ્તક છે તો એમાં સરકાર થોડીક દખલ કરીને એનું એક નિયંત્રણ જરૂરી છે. બધાને મન ફાવે એમ કામ કરશે, મન ફાવે એમ પૈસા લૂંટશે તો ક્યાં સુધી? આજની તો કાલ હિન્દુ ધર્મને જાગશે અને બહાર આવશે તો મોટો ઉહાપો થઈ જવાનો છે. નહીં, આ મુદ્દા ઉપર હું એ પણ કહેવા માંગુ છું કે મંદિર તરફથી હજી સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી, તો કેમ હજી સુધી કોઈ પ્રક્રિયા મંદિર તરફથી પણ નથી આવી? આની આનું મંદિર તરફથી પણ ખુલાસાઓ થવા જોઈએ, અને મંદિર તરફથી ખુલાસા થયા પછી લોકોને પણ એમ લાગશે કે નહીં આ બધું બરાબર થઈ રહ્યું છે. તો મંદિર તરફથી હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો અથવા કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું, આ પણ એક પ્રશ્નાર્થ ઉભો કરે છે આ મુદ્દાને લઈને. तो हम लोगों को ये जो घटना दिखाई दे रही है इसमें भ्रष्टाचार का बड़ा दिखाई देता रूप, कि मंदिरों पे सरकार ने किस प्रकार से कब्जा किया, अलग अलग मंदिरों के विकास के नाम पर, कॉरिडोर बनाने के नाम पर. आपने देखा कि उज्जैन में कॉरिडोर बना, बड़ी बड़ी मूर्तियां लगाई, पहली हवा में बरसात में मूर्तियां गिर जाती है. काशी विश्वनाथ में कॉरिडोर के नाम पर बना, पुराने हमारे जो ऐतिहासिक मंदिर थे सबको तोड़ दिया गया, वहां पे टूरिस्ट प्लेस टाइप का बना दिया और वहां पे फीस लगा दिया कि इतना रुपया दीजिए इतना दर्शन करिए. आपने देखा भी केदारनाथ में क्या किया, केदारनाथ में सोना गायब हो गया, शंकराचार्य आरोप लगाते रहे, बोलते रहे, न वहां का ट्रस्ट जवाब देता है, न सरकार वहां की जवाब देती है, न केंद्र की सरकार जवाब देती है.
कि उसकी हकीकत क्या है, वहां पे जांच क्यों नहीं बैठाई जाती कि जब वहां पे इतना किलो सोना लगा था तो सोना गायब कैसे हो गया, पीतल कैसे हो गया, लगा था कि नहीं लगा था, उसकी जांच कोई नहीं करेगा। सब मामला दबा दिया जाएगा, केवल मामला उठेगा, कुछ दिन चलेगा, लेकिन सब उसको बाद में भूल जाएंगे। आज केदारनाथ मंदिर का कोई नाम नहीं लेता कि उसका हकीकत में सोना क्या हुआ, कितना किलो लगा था, आज हकीकत में है कि नहीं। सरकार चाहे तो तुरंत करवा सकती है, 24 घंटे में वहां पर रिपोर्ट लग जाए कि इतना किलो वहां पर सोना लगाया गया था, आज के तारीख में है कि नहीं है, तुरंत वहां पर जाकर लेबोरेटरी हो जाए और वहां पर दूध का दूध पानी का पानी हो जाए। लेकिन वहां पर भी कोई जवाब देने के ऊपर नहीं है, इसका मतलब वहां पर भी भ्रष्टाचार हुआ था। शंकराचार्य की बात सही है, और उसमें जो भ्रष्टाचार है उसमें काफी लोग मिले हुए होते हैं जो वहां के लोकल है, लोकल सरकार में है, ट्रस्ट में है, क्यों नहीं कोई जवाब दे रहा है सोना के बारे में। उसी प्रकार से जो यहाँ पर घी का मामला आया है, इसमें भी यदि ऐसा ही होगा कुछ दिन बाद भुलवा देंगे, कोई दूसरा मुद्दा आ जाएगा, हम लोग बात करके भी फिर रह जाएंगे। लेकिन जो हिंदुओं के साथ इन लोगों ने धोखा दिया है उसका तो जवाब देना पड़ेगा कि हकीकत में ये कब तक ये भ्रष्टाचार चलेगा। और ये भ्रष्टाचार देश में तो चल रहा था, मंदिरों पे इनके निगाह पहुंची, इनकी मंदिरों पे पैसे के ऊपर निगाह चली है कि जहां जहां कितनी इनकम है, यदि वहां पर इतनी करोड़ों की वहां पैसा है उस मंदिर में, तो वहां के ट्रस्ट को भी देखना चाहिए कि इतना सस्ता ना मंगाओ किसी से कि वो दे ना सके, उसकी भी एक मिनिमम सपोर्ट रेट कर रही है कि इतना रुपया से कम घी नहीं खरीदा जाएगा, क्योंकि वो असली नहीं हो सकता है, उसमें कुछ ना कुछ मिलावट करेगा कोई, उसकी जांच बनाइए, कमेटी बनाइए और हर सप्लाई की वहां पे टेस्टिंग करिए। जितना मटेरियल आता है आप देखिए, कोई भी कंपनियां होती है फूड की है, कोई एक एक गाड़ी आती है तो एक एक सैंपल होता है, हर गाड़ी का सैंपल लेते हैं हम लोग। क्या देखा है आपने, पेट्रोल पंप पे पेट्रोल डीजल आता है तुरंत वहां पे पेट्रोल पंप पे वो लैब में टेस्ट करता है, वो पेट्रोल पंप पे हम लोग एक एक टैंकर का टेस्ट करते हैं। लेकिन मंदिरों में जहां करोड़ों का आस्था का केंद्र है वहां पर हम टेस्ट नहीं करते, बोलते हैं बहाना कितना अच्छा है कि हमारे पास सुविधा नहीं है, हमारे पास लेबोरेटरी नहीं है। वो इसलिए नहीं है क्योंकि वो करेंगे तो भ्रष्टाचार खुल जाएगा, लोगों को पता चल जाएगा, उनको बताना पड़ेगा कि नहीं लेबोरेटरी हुई है और हमने ये तब भी पास किया है गलत माल को, इसलिए वहां पे वो सुविधा नहीं है। वो चाहे तो खुद की लेबोरेटरी वहां पे क्यों नहीं बैठा देते, वो चाहे तो वहां खुद की, इतना पैसा उनके पास है, उतना वहां पे प्रसाद बनता है ज्यादा संख्या में, तो अपनी खुद की लेबोरेटरी भी बना सकते हैं वो, और लेबोरेटरी बनाए, जांच करें और लोगों को सही चीज मिले, लोगों को विश्वास मिले, तभी ये चल सकता है। नहीं तो ये भ्रष्टाचार की आग इतनी दूर तक फैल गई है कि उसमें कोई नहीं बचा है, मंदिर हो भगवान हो कोई नहीं बचा है। अब इसको रोकना हो तो जनता को समझना पड़ेगा। जी राजू दन जी, हाँ आयनी चर्चा नो मुद्दो अही पूर्ण करीशु आ डिबेट। नमस्कार नमस्कार।